જ્યોતિબેન થાનકી પોરબંદરથી પૂર્વ તરફ જતા ભગવદર કરીને એક નાનકડું ગામ આવ્યું। સ્વતંત્રતા પહેલાનો સમય પોરબંદરથી 20 કિલોમીટર દૂર આવેલા ભગવદરમાં બ્રાહ્મણ કુટુંબમાં એક વિદુષીનો જન્મ થયેલો। આઝાદી પહેલા લગભગ 2500ની વસ્તીવાળા ગામમાં દીકરીને ભણાવવાનું ચલણ તો હશે જ। જ્યોતિબેનની પ્રાથમિક શિક્ષણથી શરૂ થયેલી શિક્ષણ યાત્રા 1965 સુધીમાં અનુસ્નાતક સુધી પહોંચેલી। અર્થશાસ્ત્ર અને સંસ્કૃત જેવા બે જુદી જુદી છાપ ધરાવતા વિષયમાં અનુસ્નાતક સુધી પહોંચવું અને એ પણ આજથી 5.5 દાયકા પહેલા તે કંઈ નાનું કામ ન હતું। દીકરી ભણે અને દીકરીને ભણાવે બે અલગ બાબત છે। પોરબંદરે 1936થી કન્યા શિક્ષણ માટે પહેલ કરેલી। આર્ય કન્યા ગુરુકુળ એ પોરબંદરનું ઘરેણું। તેમાં 1966માં જ્યોતિબેન રૂપી જ્યોત સળગી અને પૂરા 4 દાયકા શિક્ષણની અવિરત સેવાઓ આપે રાખી। તેમની 38 વર્ષની આ સફરમાં લગભગ 1000 કરતાં પણ વધુ વિદ્યાર્થિનીઓ પારંગત થઈ। આટલી દીકરીઓની ગુરુમાતા બનવાનું સદભાગ્ય જ્યોતિબેનને સાંપડ્યું કે જ્યોતિબેન જેવા ગુરુમાતાની દીકરીઓ થવાનું સદભાગ્ય એ 1000 કન્યાને સાંપડ્યું તે કહેવું અઘરું છે। પણ હા, એટલું ચોક્કસ કે આ દીકરીઓના ઘરમાં શિક્ષણની જ્યોત જલાવવાનું કામમાં જ્યોતિબેન ઇન્જન બન્યા। જ્યોતિબેનનું નામ આવે એટલે તેમનું લખાણ સામે આવ્યા વિના ન રહે। તેમની લેખનીએ 82 જેટલા પુસ્તકોનો ખજાનો આપ્યો છે। તેમનું લખાણ આપણી સંસ્કૃતિ અને વારસાના સંચયનું પ્રતીક છે। મહર્ષિ અરવિંદ હોય, માતાજી હોય, વિવેકાનંદ હોય કે શ્રી રામકૃષ્ણ પરમહંસ હોય, આ સૌ સંતોએ તેમને આકર્ષ્યા છે। તેમની લેખની આ સંતોના ચારિત્ર્યને લોકભાગ્ય બનાવવા સતત પ્રયત્નશીલ રહી છે। તેમની આ શિક્ષણ યાત્રાને અનેક પ્રસંગોએ સન્માનિત કરવામાં આવી છે। સાહિત્ય અકાદમી હોય કે ગુજરાત સરકાર હોય, મથુરાનું અમરનાથ શિક્ષણ સંસ્થાન હોય કે પાણીપતનું સુભદ્રદેવી કહુન કેન્દ્ર હોય, સૌએ તેમની આ યાત્રાને સન્માનિત કરી છે। શિક્ષણના આ વિદુષી રત્નને આજે ગુરુ પૂર્ણિમાની પૂર્વ સંધ્યાએ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ અર્પણ કરતા હર્ષની લાગણી અનુભવીએ છીએ। माताजी ने श्री अरविंद के पूर्ण योग को जीवन के साथ जुड़ा और ये भी माताजी ने कहा कि प्रभु को प्राप्त करने के लिए हमें जीवन का त्याग करना नहीं है, लेकिन हमें इस जीवन में ही रहकर हम प्रभु को प्राप्त कर सकते हैं। माताजी ने शिक्षा के क्षेत्र में भी बहुत कुछ किया है। महर्षि अरविंद ने विश्व મહાયોગી શ્રી અરવિંદ તરીકે ઓળખે છે, પરંતુ એમનું કાર્ય ભારત માતાની સ્વતંત્રતા માટે પણ એટલું જ અદ્ભુત હતું અને શિક્ષણ ક્ષેત્રે પણ એમણે રાષ્ટ્રીય કેળવણી નામનું પુસ્તક જે આપ્યું છે એની અંદર ભારતીય કેળવણીનો આદર્શ શું હોઈ શકે, ભારતીય કેળવણીના સિદ્ધાંતો શું હોઈ શકે, બાળકોને કેવી રીતે ભણાવવું જોઈએ, બાળકોને શું ભણાવવું જોઈએ એની બહુ જ વિશદ ચર્ચાઓ કરી છે। એટલે જ્યાં ડિવાઇન પ્લાન હોય છે, જ્યાં ડિવાઇન પ્લાન હોય છે ત્યાં મનુષ્યની એક પણ યોજના, મનુષ્યનો એક પણ વિચાર, મનુષ્યનો એક પણ સ્પંદન કશું જ ત્યાં કામયાબ નીવડ્યું નથી। પણ આપણને આપણી જાતને એ ડિવાઇનને સોંપતા આવડવી જોઈએ ને।